હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મેજિક મેક બાય શેતા સર. મિત્રો, આગળ આપણે સૂત્રો જોયા હતા, હવે આગળ બાકીના સૂત્રો છે જોઈએ. સૌ પ્રથમ આપણે શંકુ આકારના જોઈએ. શંકુ આકાર શંકુનો આકાર કેવો છે તમને બધાને ખ્યાલ છે. આઈસ્ક્રીમનો ઉલટો કોણ ઉનામાં ભણી આવી હતી નહીં ને? શિયાળો છે એટલે આ મોટું આઈસ્ક્રીમ નીચે ઉનાળો પડશે. તો શંકુ આકારનો આકાર કેવો છે? આઈસ્ક્રીમના ઉલટા કોણ જેવો, અથવા તો સાંતા કોણની ટોપી જેવો. મકાઈના આકારને પણ આપણે શંકુ આકાર ગણીશું. ગણિતમાં મકાઈનો જે ડોડો હોય છે એના આકારને શંકુ આકારમાં ગણતરી કરીશું. શંકુ આકારમાં જોઈએ તો આ શંકુનો પાયો છે, શંકુનો પાયો છે વર્તુળાકાર હોય છે. એટલે એનું કેન્દ્ર ઓ, આ એક વર્તુળ પર બિંદુ એ લઈએ. ઓ એ છે એ શું થાય? ત્રિજ્યા. આ શંકુની ટોચ છે એનું નામ આપીએ બી. આ ઓબી જોડી દઈએ આપણે. ઓબી છે એ શંકુની ઊંચાઈ થશે એચ, અને એબી છે એ શંકુની ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ ને કહીશું એલ. એલ બરાબર ત્રાસી ઊંચાઈ, અથવા તો એનું બીજું નામ શું આપીશું? પિયર કો ઊંચાઈ. તો અહીંયા જે ત્રિકોણ બન્યો એ ઓ બી, આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને છે. કાટકોણ ત્રિકોણ બને એટલે પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો કર્ણ શું છે? L. L નો વર્ગ બરાબર બાકીની બે બાજુમાં H અને R, એટલે H નો વર્ગ વત્તા R નો વર્ગ. એટલે ત્રિકોણ AOBમાં પાયથાગોરસના નિયમ પ્રમાણે સૂત્ર શું બને? L વર્ગ બરાબર H વર્ગ વત્તા R વર્ગ. આ પહેલું સૂત્ર બરાબર. હવે આપણું વર્ગમૂળ કાઢીએ તો L વર્ગનું વર્ગમૂળ શું થાય? L. એક બાજુ કાઢીએ બીજી બાજુ ના કાઢીએ ચાલે નહીં, બંને બાજુ વર્ગમૂળ એક સાથે કાઢવું પડે. પણ આ બાજુ બે પદ છે તો બે પદનું વર્ગમૂળ ના નીકળે એટલે એમને શું કરવાનું? કોપી કરાવી દેવાની વર્ગમૂળમાં એચ વર્ગ વત્તા આર. તો બેમાંથી એક કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એ શોધી શકીએ. બીજું સૂત્ર શંકુ માટે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટી કોને કહેવાય? તો જે ફરતીની સપાટી છે એ શંકુ આકારના તંબુ પણ બનાવવામાં આવે છે. તો તંબુ બનાવવા માટે કેટલું કાપડ વપરાય તો એમ આપણે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીશું. શંકુની વક્ર સપાટી ક્ષેત્રફળ, એમાં પાયો ના આવે, ફક્ત ફરતીની સપાટી આવે, એનું સૂત્ર શું છે? પાય આર એલ. ત્રીજું સૂત્ર શંકુની કુલ સપાટી પૃષ્ઠ, એટલે એમાં પાયો સાથે લેવાનો. વક્ર સપાટી તો ખરી છે, વક્ર સપાટીની સાથોસાથ પાયો. પાયો કેવા આકારનો છે? વર્તુળ આકાર છે બરાબર. તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે છે પાય આર એલ, અને પાયો વર્તુળાકાર. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાય આર સ્ક્વેર. આ બંનેમાંથી કોમન શું નીકળે? પાય આર. પાય આર પાય આર કોમન કાઢીએ તો કૌંસમાં શું વધે? એલ વત્તા આર. તો આ બન્યું શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ. ચોથું સૂત્ર શંકુના ઘનફળ, આઈસ્ક્રીમનું કોણ શંકુ આકારનું હોય એમાં આઈસ્ક્રીમ કેટલો સમાન એ આપણે શોધવું હોય તો શંકુનું ઘનફળના સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ. તો શંકુનું ઘનફળ બરાબર એનું સૂત્ર છે એક તૃતીયાંશ પાય આર સ્ક્વેર એચ. શંકુનું ઘનફળ બરાબર એક તૃતીયાંશ પાય આર સ્ક્વેર એચ. મિત્રો, પાય આર સ્ક્વેર એચ આગળ આપણે સૂત્ર શીખી ગયા, એ કોનું છે? નળાકારનું ઘનફળ. સરખી ઊંચાઈ અને સમાન ત્રિજ્યા હોય તો આપણે એમના વચ્ચેનો સંબંધ લખી શકીએ. આ રીતે સમાન ત્રિજ્યા અને સમાન
ઊંચાઈ વાળા શંકુ અને નળાકાર વચ્ચેનો સંબંધ. દર્શાવતું સૂત્ર શંકુનું ઘનફળ બરાબર એક તૃતીયાંશ, આ નળાકારનું ઘનફળ છે એટલે એ ગુણ્યા નળાકારનું ઘનફળ. આવું ક્યારે લખી શકાય? ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો, નહીં કરે તો એવું થાય કે શંકુનું ઘનફળ બરાબર એક તૃતીયાંશ નળાકારનું ઘનફળ. ત્રણ ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં લાવીએ તો આ સૂત્રને આવી રીતે પણ લખી શકાય કે નળાકારનું ઘનફળ બરાબર 3 ગુણ્યા શંકુનું ઘનફળ. નળાકારનું ઘનફળ બરાબર 3 ગુણ્યા શંકુનું ઘનફળ. એક માર્કના હેતુલક્ષી પ્રશ્નમાં સૂત્ર પૂછાઈ શકે એટલે દરેક સૂત્ર છે કે પાકા કરવાના છે, બરાબર કડકડાટ પાકા કરી લેવાના, સ્ક્રીનશોટ લઈ લેજો. મિત્રો હવે આપણે ગોળક એટલે કે ગોળાના સૂત્રો જોઈએ. ગોળક એટલે કેવો આકાર? દડા જેવો, ક્રિકેટનો દડો, ફૂટબોલનો દડો, એવો જે આકાર છે ગોળક અથવા ગોળો કહેવાય. ગોળા ફ્લેટની રમતમાં પણ ગોળાનો ઉપયોગ કરે છે, લોખંડના ગોળાનો, તો એ નક્કર ગોળો છે. ફૂટબોલનો ગોળો અથવા તો ક્રિકેટના દડાનો જે દડો છે એ પોલો ગોળો હોય છે. એમાં ક્રિકેટના દડામાં પાછા બે પ્રકારના આવે, પોલો પણ આવે અને નક્કર પણ આવે છે, બરાબર. તો આપણે ગોળાના સૂત્ર અત્યારે જોઈએ, આકૃતિ દોરીએ પહેલા. વર્તુળ દોરીશું, આ રીતે આપણે ગોળકને બતાવવા માટે આકૃતિ દોરીશું. આ એનું કેન્દ્ર છે O, આ એક ગોળાની સપાટી પરનું બિંદુ છે A. આ O એ જોડીએ તો O એ છે શું થાય? ત્રિજ્યા. તો ગોળાની એક જ સપાટી આવશે અહીંયા, વક્ર સપાટી, બરાબર. બીજું આવશે નહીં એમ, એટલે ગોળાની વક્ર સપાટી, ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ, એનું સૂત્ર છે 4πr². ગોળાની વક્ર સપાટી એટલે આખો ફરતીનો ભાગ આવી ગયો ગોળાની, ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું છે? 4πr². બીજું સૂત્ર ઘનફળ નું સીધું આવશે, ગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ બરાબર 4/3πr³. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું સ્ક્વેર નહીં પણ ઘન છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલમાં સ્ક્વેર લખી નાખે અને આખો દાખલો ખોટો થઈ જાય. 4/3πr³ આ ગોળાના ઘનફળનું સૂત્ર છે. હવે જો આ ગોળાને આપણે વચ્ચેથી કાપી દઈએ તો અર્ધ ગોળક બનશે, બરાબર. અર્ધ ગોળકના સૂત્ર લખીશું. અર્ધ ગોળક ગોળાને વચ્ચેથી કાપી દઈએ આપણે તો આ ટાઈપનો આકાર બનશે. કેન્દ્ર ગોળા પરનું બિંદુ છે, આ ત્રિજ્યા થઈ આ અર્ધ ગોળક છે, એની વક્ર સપાટી, અર્ધ ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટી કોને કહેવાય? એ તો આપણે આગળ શીખી ગયા કે આ બહારની સપાટી છે એ વક્ર સપાટી આવશે, એમાં મથાળું નહીં આવે, તળિયું તો અહીંયા છે જ નહીં, બરાબર. એટલે અર્ધ ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એમાં મથાળું નહીં આવે, મથાળા સિવાયની સપાટી આવશે. એનું સૂત્ર આખા ગોળાનું કેટલું છે? 4πr² અડધાનું 2πr²
અડધાનું શું થાય 2 પાઈ આર સ્ક્વેર. હવે આમાં કુલ સપાટી પણ આવે કારણ કે વક્ર સપાટી એટલે આ ભાગ આવ્યો વત્તા મથાળો કરીએ તો કુલ સપાટી મથાળામાં કેવો ભાગ છે અહીંયા વર્તુળાકાર ભાગ છે અર્ધ ગોળકની કુલ સપાટીનું પૃષ્ઠફળ વક્ર સપાટી 2 પાઈ આર સ્ક્વેર અને ઉપર જે વર્તુળાકાર ભાગ છે એ વર્તુળનું પાઈ આર સ્ક્વેર બેનો સરવાળો કરીએ આપણે 2 પાઈ આર સ્ક્વેર વત્તા પાઈ આર સ્ક્વેર તો 2 ને 1 કેટલા થાય તો 3 પાઈ આર સ્ક્વેર. ત્રીજું સૂત્ર અર્ધગોળકનું ઘનફળ. અર્ધગોળકનું ઘનફળ બરાબર આખા ગોળાનું 4/3 તો અહીંયા અડધું થઈ જાય 2/3 પાઈ આર નો ઘન. જે આ આખા ગોળાના ઘનફળનું સૂત્ર એને ભાગ્યા 2 કરી દઈએ તો 2 ઉડી જશે એટલે કેટલા વચ્ચે અંશમાં 2/3 પાઈ આર નો ઘન. તો અર્ધગોળકનું ઘનફળનું સૂત્ર આપણને એ રીતે મળશે. તો આ ગોળાના સૂત્રો છે બરાબર પાકા કરી લેવાના સ્ક્રીનશોટ લઈ લેજો. મિત્રો પોલા ગોળા માટે જ્યારે બાહ્ય ત્રિજ્યા અને આંતરિક ત્રિજ્યા અલગ અલગ હોય ત્યારે બાહ્ય ત્રિજ્યા મોટી હોય એટલે એને આપણે કેપિટલ આર કહીએ અને આંતરિક ત્રિજ્યા નાની હોય એટલે એને આપણે સ્મોલ આર કહીશું. તો બાહ્ય ત્રિજ્યા અને આંતરિક ત્રિજ્યા અલગ અલગ હોય તો પોલો ગોળાની વાત હોય ત્યારે આપણે એના સૂત્ર જોઈએ. પોલા ગોળાની બાહ્ય વક્ર સપાટીનું ક્ષેત્રફળ પોલો ગોળો હોય એની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર જ આવશે. વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે 4 પાઈ આર સ્ક્વેર બરાબર. પણ અહીંયા આર કેવો આવશે બાહ્ય ત્રિજ્યા આપણે કેપિટલ લીધી એટલે કેપિટલ આર. ગોળા ગોળાની આંતરિક વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે અંદરની સાઈડથી અંદરની સાઈડની જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એની ત્રિજ્યા સ્મોલ આર છે એટલે સૂત્ર એવું એ જ આવે ખાલી ત્રિજ્યા બદલાય સ્મોલ આર કેપિટલ આર એટલે સ્મોલ આર. હવે આવો પોલો ગોળો બનાવવો હોય કે જેની ત્રિજ્યા બાહ્ય અને આંતરિક ત્રિજ્યા અલગ અલગ હોય એવો પોલો ગોળો બનાવવો હોય તો એમાં કેટલી ધાતુ વપરાય એ શોધવા માટે આપણે ઘનફળ શોધવું પડે એનું સૂત્ર જોઈએ. પોલો ગોળો બનાવવા માટે વપરાતી ધાતુનું ઘનફળ બરાબર તો પોલો ગોળો બનાવવો કે જેની બાહ્ય ત્રિજ્યા અને આંતરિક ત્રિજ્યા અલગ અલગ છે એ બનાવવા માટે કેટલી ધાતુ વપરાય એ શોધવું હોય તો એનું ઘનફળ શોધવું પડે. એ ઘનફળ શોધવા માટે શું કરવાનું તો બાહ્ય ગોળાનું ઘનફળ ઓછા આંતરિક ગોળાનું ઘનફળ. બહારના ગોળામાંથી આપણે આંતરિક ગોળાનું ઘનફળ બાદ કરીએ તો આપણને પોલો ગોળો બનાવવા માટે વપરાતી ધાતુનું ઘનફળ મળશે. તો ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ આર ઘન. બાહ્ય ગોળા માટે ત્રિજ્યા કેપિટલ આર ઓછા 4/3 આંતરિક ગોળા માટે ત્રિજ્યા કેવી છે સ્મોલ આર. તો બંનેમાં ખાલી ત્રિજ્યાનો તફાવત છે. બહારના ગોળાના ઘનફળમાંથી અંદરના ગોળાનું ઘનફળ બાદ કરી દઈએ એટલે આપણને પોલો ગોળો બનાવવા માટે વપરાતી ધાતુનું ઘનફળ મળશે. આમાંથી કોમન 4/3 પાઈ કાઢી શકીએ તો કૌંસમાં વધે આર ઘન
માઈનસ આર ઘન. ઘન ની રીતે આપણે અવયવ પણ આપણે પાડી શકીએ, એ ઘન ઓછા બી ઘન ની રીતે. તો આ પોલા ગોળા માટેની વાત થઈ. હવે આપણે આવો પોલા નળાકારની વાત કરીએ. પહેલા તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. પોલા નળાકારની વાત કરીએ, નળાકારની આકૃતિ દોરવી તો આવી રીતે આપણે દોરી શકીએ. પોલો નળાકાર બનાવો છે આ ટાઈપનો. આ ભાગ છે એ ધાતુનો ભાગ. ઘટ કરીએ લોખંડ માંથી માનો કે આવું પોલો ગોળા પોલો નળાકાર સોરી બનાવવામાં આવ્યો છે. તો કેટલું લોખંડ વપરાય એ આપણે શોધવું હોય તો શું કરવું પડે એ જોવાનું છે. લોખંડમાંથી કે કોઈ પણ ધાતુમાંથી આવો પોલો નળાકાર બનાવવો તો નળાકાર બનાવવા માટે એ વસ્તુ કેટલી જોઈશે એ શોધવી હોય એના માટેનું સૂત્ર આપણે પહેલા જોઈએ. પોલો નળાકાર બનાવવા માટે વપરાતી ધાતુનું ઘનફળ બરાબર. તો બાહ્ય નળાકારનું ઘનફળ ઓછા આંતરિક નળાકારનું ઘનફળ, કારણ કે ધાતુ જે વપરાણી છે આ બે ની વચ્ચે વપરાણી છે, આંતરિક નળાકાર અને બાહ્ય નળાકારની વચ્ચે. એટલે બાહ્ય નળાકારના ઘનફળમાંથી આપણે આંતરિક નળાકારનું ઘનફળ બાદ કરી દઈએ તો જે ધાતુ વપરાણી છે એનું ઘનફળ મળશે. તો કરીશું બાહ્ય નળાકારનું ઘનફળ ઓછા આંતરિક નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર એનું એ જ છે પાઈ આર સ્ક્વેર એચ, પણ અહીંયા ત્રિજ્યા અલગ છે. બાહ્ય નળાકાર છે એની ત્રિજ્યા આપણે કેપિટલ આર કહીશું અને આંતરિક નળાકારની ત્રિજ્યા એ સ્મોલ આર કહીશું. તો સૂત્ર થશે પાઈ કેપિટલ આર સ્ક્વેર એચ, આંતરિક નળાકારનું સૂત્ર થશે પાઈ સ્મોલ આર સ્ક્વેર એચ. બંનેમાંથી પાઈ એચ પાઈ એચ કોમન નીકળત તો શું વધશે કેપિટલ આર સ્ક્વેર માઇનસ અહીંયા શું વધશે સ્મોલ આર સ્ક્વેર. પાયચ પાયચ આમના વર્ગના તફાવત ની રીતે અવયવ શું પડશે, શું પડે અવયવ આર વર્ગ ઓછા આર વર્ગના અવયવ, એક કૌંસમાં આર ઓછા આર અને બીજા કૌંસમાં આર વત્તા આર. તો આવી રીતે અવયવ પણ આપણે પાડી શકીએ છીએ. તો પોલો નળાકાર બનાવવા માટે વપરાતી ધાતુનું ઘનફળ શું હોય તો આપણે